આવાજો કુંડળા ચનકતા હોય એનું જન્મ દેવા વાળી જનેતા. છેલ્લો એક દોઢ મિનિટ નો પ્રસંગ હજી પણ હોય, કોકને એમ લાગે કે આ ઇતિહાસ તમે હજી થોડાક જૂના ઈક્યો છો, પણ હજી રાજપૂતાણી જીવે છે. મારે નાનકડો પ્રસંગ સૌરાષ્ટ્રની ધરતીનો યુવાન સરહદની માથે ભરતી થયો છે અને દુશ્મનોએ ઝેરી ગેસ છોડ્યો, આંખો વહી ગઈ અને એના જે સાહેબ હતા ઉપરી, રાજપૂતનો યુવાનની વાત કરું છું, એના સાહેબ ઉપરી હતા, એણે કીધું કે હવે તારી જુવાન આંખો વહી ગઈ છે, હવે તું દેશ માટે લડી ન શક, તારા ગામડે વયો જા, તારું વળતર તને મળી જશે. તેથી કીધું કે મારી જનેતાએ મને મોકલ્યો તો એ સાહેબ એમ કીધું તું કે છેલ્લું ટીપું શરીરમાં લોહીનું રહે ત્યાં સુધી લડી લેજે, મારાથી પાછું ન જવાય, હેંક મારાથી ન જવાય. અને તેથી બહુ જ્યારે ધડ કરવા માંડ્યો ને એટલે એના અધિકારી, ઊંચા અધિકારી હતા, એને એને આકરા શબ્દોમાં કહી દીધું કે તું ધરાડ કેસો કે હું રાજપૂત છું, હું મારા ગામડે ન જાઉં, ભલે મારી આંખો વહી ગયું, ભાવે તારે આંખો જ નથી તો તું દુશ્મનનો શું બગાડી શકીશ. તેથી એને કીધું તું સાહેબ દુશ્મનનું બીજું કાંઈ ન બગાડું તો કાંઈ નહીં, પણ તમારી આગળ ઊભી અને દુશ્મનની આઠ દસ ગોળીઓ તો ખાઈને બગાડી નહીં, એટલું તો આવડે છે ને, બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, દુશ્મનની આઠ દસ ગોળીઓ તો તમારી આગળ ઊભીને ખાઈ ને. અને શહીદ થયો સરહદમાં. અહીંયા ગામડે કલેક્ટર સાહેબને જીલે હુકમ થયો અમુક સમય પછી કે એમના પત્ની જે રાજપૂતાણી છે એને વળતરનો ચેક આપી દો. સમાચાર આવ્યા કલેક્ટર સાહેબ છે એને એના માણસોને કીધું કે એ બેનને બોલાવો, એના પતિ શહીદ થયા છે, એનો વળતરનો એનો ચેક આપી દે. આ છેલ્લો પ્રસંગ છે, થોડા મારી હારી રહેજો, તો એનું કામ ભાઈલા ચા પાણી પાંચ મિનિટ રાખજો, આપણે વોલ્ટમાં જ રાખજો આગળીની. હા, આમાં શું છે, અમારે શેરડી માદળી બાજરાનો રોટલો બે મોઢામાં નાખીને ચાવી, પછી કયું બહાર જવા દેવું, કયું ગળવું, એવું થાય. આ છેલ્લું આપણે બે પાંચ મિનિટમાં પૂરું કરીશું, કારણ કે આવો અડાપીર ડાયરો અમને મળ્યો છે, બાકી મરું છું જેને મળવા તેનું મુખ ના હું દેખું અને ડરું છું. અમારાથી જેવું તેવું ગવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, ઓલી લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય, કુળ વંતાથી કાનિયા જેનામાં જે હોય ઈ. સોનાએ એકવાર પિત્તળને કીધેલું, આપણે હમણાં એના માટે આપણે ઇન્ટરવ્યુ રાખશું ત્યારે ચા પાણી પીશું બધાય, કારણ કે ભાગવતમાં પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં ભાગવત થોડું છે એટલે આનંદે કરવો જોઈએ, ચા પાણી જમવું પ્રસાદ બધું, એટલે એ બધું કરશું આપણે. પણ આ છેલ્લો પ્રસંગ પિત્તળ એકવાર હોનાએ પિત્તળને કીધું કે તારો ઝળકાટ બહુ સરસ છે. સો પિત્તળ તો એ પિત્તળ હોનાને કે ઝળકાટ છે એટલું નહીં, મારું વજન વધારે છે. સોના તને મને તારી યારે ભેળવી લે ને તો તારું વજનનું ઝળકાટ બે વધી જાય. ત્યારે પિત્તળને હોનાએ કીધું મારું વજનનું ઝળકાટ વધી જાય તારે તારી યારે ભળી જાવ તો, પણ મારું કેરેટ મારું વલું ઘટી જાય, એ કંઈ કેરેટ ઘટાડી વજન થોડા વધારાય, ઝળકાટ થોડા વધારાય, જે છે એ છે સાહેબ. એટલે રાજપૂતાણીને એ કલેક્ટર સાહેબે એના માણસોને કીધું કે એમને બોલાવો બેનને, એના પતિ સહિત થયા એનો વળતરનો ચેક આપી દે. આજુબાજુમાં હારા માણસો હતા ને એટલે હારી સલાહ આપી, તમારી પાસે હારા માણસો હોય તો તમને સલાહ હારી આપે. આંબલીનું ઝાડવું તમે જુઓ કેવું વિશાળ છે, આંબલી એટલી કઠણ હોય એને તીરખીમાં તમે ટીંગાઈ જાવ તો તૂટે નહીં, છતાંય આંબલીના કાતરા વાંકા અને ખાટા, શું કામ ખબર, પાંદડા બહુ ઝીણા, જેની આજુબાજુમાં ઝીણી બુદ્ધિ ના હોય ને એના ફળ ખાટા અને વાંકા જ આવે, પછી ગમે એટલે કઠણ હોય ગમે એવા હોય. કેળ જુઓ, કેળ કેળ ને તમે પાટું મારો પડી જાય, પણ કેળ ના કેળા બહુ મીઠા અને સીધા, શું કામે ખબર, એના પાંદડા બહુ મોટા, જેની આજુબાજુના વિશાળ બુદ્ધિ ના હોય ને એના પરિણામ ફળ હંમેશા માટે મીઠા આવતા હોય છે. એટલે આ વાતો છે, હારા માણસો હતા. એને કીધું કલેક્ટર સાહેબ એક તો એ રાજપૂત છે, એ બેન રાજપૂતાણી છે, એની મર્યાદા હોય અહીં ચેક લેવા નહીં આવે જીલે, બીજું તમે કલેક્ટર પોતે એના ઘેરે ગામડે ચેક દેવા જાઓ ને એના પતિ સહિત થયા એનો, તો બેન રાજી બહુ થાય. કલેક્ટરે કીધું હાલો જાય, ગાડી બહાર કાઢી ગામડે આવ્યા. ગામડે આવીને ઘર પૂછ્યું, મોહનબા રાજપૂતાણી જેના પતિ હમણાં શહીદ થયા છ મહિના પહેલા, એનું ઘર અહીંયા છે? કોઈ કીધું જો સામે ખડકી રહી, ત્યાં કલેક્ટરે બજારમાં ગાડી ઊભી રાખી, સાહેબ હમણાંની વાત હતી, રાજપૂતાણી જીવે છે. અને કલેક્ટરે આમ કરીને ખડકી ઉગાડી અને કલેક્ટરને આરે બે ત્રણ માણસો અને ફળિયામાં કલેક્ટરે પગ મૂક્યો ને, તો એ 22-23 વર્ષની રાજપૂતાણી પોતાના 6 મહિનાના છોકરાને ઘોડિયામાં હિસકાવતી હતી. તુલસીનો ક્યારો ગાર લીપેલું આંગણું કલેક્ટરે જોયું, ગાલમોહરિયાન ભીટોડલાન ચાકળાન ચંદ્રવાન ગાલમોહરિયાન ભીટોડલાન માન ને જાકમ જોડ જોયું. કલેક્ટર હાલરડા રાજપૂતાણીના હાંભળા ગાંડો થઈ ગયો ને એમ કીધું, ગાય હું કલેક્ટર થયો એના કરતા તારા પેટા ઉતાર લીધો તો આવા હાલરડા સાંભળવા મળે, સાહેબ ગાંડો થઈ ગયો એ, એનો હોદો ભૂલી ગયો સાહેબ કલેક્ટર. અને એને એમ કીધું, બેન તને હજારો સલામ છે, અહીં આંગણું જોયું. અને કલેક્ટરને આવકાર મળ્યો, બેઠો 50,000 નું ચેક લખીને કીધું, બેન તમારા પતિ શહીદ થયા, મારા એ તો ભગવાનના હાથની વાત છે, આપણા હાથની વાત નથી, સૂર્યચંદ્રના તેજ ધરતીની માથે રહેતા હતી, તમારા પતિનું ધરતી માથે નામ રહેવાનું છે વીર શહીદોમાં, સરકાર તરફથી તને 50,000 નો ચેક આપું છું,
આમ ચેક હાથમાં લઈને રાજપૂતાણી 50 કટકા કર્યા ચેકના અને કીધું સાહેબ મારે પૈસા નથી જોતા. કે કા? મને ખબર છે બેન તમારો આપ નાનું બાળક છે, હજી તમારી ઉંમર નથી, 50,000 માં તમારો કઈ પેલા વિડીયો આ બાજુ રાખજો ગાઉન ત્યારે તમે તમારે ફેરવજો વાતમાં મજા ગાઉ વાત એમાં શું છે હારા હારા ધ્યાન આમાં જાય તો આપણું તો જાય જ એટલા માટે સરસ રીતે શૂટિંગ કરે આખી રાત એને ઊભું રહેવાનું આપણે બેહવાનું સરસ વાત છે. પણ કલેક્ટર સાહેબ પૈસા ઓછા થયા એટલે મને ખબર છે કલેક્ટર કહે છે કે 50,000 માં તમારી જિંદગી ન જાય બેન, પણ સરકારનો નિયમ હોય હું આપી શકું વધારે મારાથી, છતાંય તમને એવું લાગતું મારા દહવી ભેળવી દેવામાં. તારી રાજપૂતાણીએ કીધું દાહ લાગી અરુ ચમકી જશે પાઉ ફેરો નિજ ખેર અંગારો ભટ ભટ નર હાલ ફસો ઇન જીવન છે મૃત કાલ ગજો. એક વાર કીધું સાહેબ બીજી વાર કેતા નહીં કે પૈસા ઓછા થાય એટલે શેક ફાડ્યો છે કે તો કે મારો પતિ કોના માટે શહીદ થયો કે દેશ માટે માં માટે ધરતી માટે. તો કલેક્ટર સાહેબ જે દીકરા માં હારું થઈને શહીદ થઈ જાય એની વવારું જેથી પૈસાના ચેક લેવા હડિયું કાઢશે તેથી આ ધરતીમાં સુવિરો જન્મ લેવાનું બંધ કરી દે મારે નથી જોતા પૈસા. કલેક્ટર ધુજવા મંડ્યો આંખમાં આહુડા આવી ગયા બે હાથ બે હે રાજપૂતાણી હે માં સરકાર તમને હું આપે તો તમારા પતિનું વળતર વળે. તેથી રાજપૂતાણીએ કીધું તમારે વળતર આપવું જ છે કે હા? તો સાંભળો કલેક્ટર સાહેબ આ મારો હાવજ ઘોડિયામાં હું તો 6 મહિનાનો મારો દીકરો દીકરા બાપનું જોયો નથી, એનો બાપ જ્યારે શહીદ થયો ત્યારે મારો દીકરો મારા પેટમાં હતો, દીકરા બાપને જોયો નથી, બાપે દીકરાને જોયો નથી, પણ એને ધાવણના ઘૂંટડે ઘૂંટડે મેં સંસ્કૃતિ પાઈ છે. આ મારો દીકરો 22 વર્ષનો થાય ને તેથી એને મિલિટરીમાં ભરતી કરો, તમારે વળતર આપવું જ હોય તો સરહદની માથે ભરતી કરો અમારા દીકરાને, અને પછી પાકિસ્તાનના ઘૂસણખોરિયા ઘૂસણખોરી કરવા માટે આવે અને પાકિસ્તાનના 50 સૈનિકોને મારી અને મારો હાવજ આવતા હોય તેથી એના બાપનો વળતર વળે, બાકી 50,000 રૂપિયામાં કોઈથી એનું વળતર ન વળે. 50 સૈનિકોને મારી નવરાત્રિના ગરબા જેવો વિધાય અને મારો કુંવરડો આવતો હોય ને તેદી એના બાપનું આ જનેતાઓના ઓઠણાની ફેવડ છે, બાકી ગાંધલીનું કોઈ દી મહાપુરુષને જન્મ ન આપી હગે એને ગીત અમે નથી ગાતા, એની વાતો નો રીએ અમે કાયમના માટે બોલી છે એ જનેતાની જે ફેવડ છે. એટલે છેલ્લે 1.5 મિનિટ માટે મને ગમતું બીજો પછી ભાઈ અમે બે આનંદ કરાવું છું બીજા રાઉન્ડ કેવું એમ સમય પ્રમાણે પાછું ભાગવત છે એટલે સમય ડાયરાની પણ અમુક સમય હોય, પણ છેલ્લે 1.5 મિનિટ માટે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર હાથ થાનાણી રામો તક રામવાળાને લડાવતા ગીગા ભારતનું સપાખરું છે. ચારણો કેવી રીતે છંદ બોલે સુરવીરોને લડાવવા માટે, રાજપૂતો જ્યારે યુદ્ધમાં ઉતરે ત્યારે ચારણો કેવા ગીતો બોલતા એની થોડી યાદી કરાવું કેવી રીતે. હાંધા તોડી પાંજરા બાળા હાંકળ લેથી બાગ છૂટ્યા પાંગ બોલ છત્રી હાથમાં તરવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી એટલે